ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આગામી 24 કલાકમાં માવઠું થવાની શક્યતા છે। જી હા, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં થઈ શકે છે માવઠું, જ્યારે ઉત્તર મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં રહેશે વાદળછાયું વાતાવરણ। આ સાથે અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં ઠંડીમાં ક્રમશ વધારો થવાની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આગામી બે દિવસ અમદાવાદના તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નહીવત છે। ડિપ્રેશનની અસરના કારણે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 33 ડિગ્રીથી વધુ અને તાપમાન 16-23 ડિગ્રી વચ્ચે નોંધાતા ડબલ સીઝનનો માહોલ થયો છે। ત્યારે રાજ્યમાં નલિયા 15 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું। રાજ્યમાં ફરી માવઠાની આગાહીથી ધરતી પુત્રોમાં ચિંતા વ્યાપી ગઈ છે। અતિવૃષ્ટિ બાદ સરકારે ખેડૂતો માટે જાહેર કરેલી 546 કરોડની સહાયમાંથી અત્યાર સુધીમાં માત્ર 30 કરોડની સહાય આપવામાં આવી છે। આ સહાય 4 જિલ્લાના 14,700 ખેડૂતોને મળી છે। આ રાહત પેકેજનો લાભ લેવા માટે અત્યાર સુધીમાં 1,68,000 ખેડૂતોએ અરજી કરી, જેમાંથી 14,700 ખેડૂતોએ સહાય મળી છે। કૃષિ વિભાગમાંથી મળેલી માહિતી પ્રમાણે અરજી કરવાની છેલ્લી તારીખ 20 નવેમ્બર છે। જે ખેડૂતોએ અરજી કરી છે તેમને કેટલું નુકસાન થયું છે તેની તપાસ ચાલુ છે। 8 જિલ્લામાં હજી સુધી સર્વે નથી પૂરો થયો, ત્યારે ખેડૂતો ઝડપથી તેમને સહાય મળી તેની રાહ જોઈ રહ્યા છે। અને હવે વાત કરીશું સીએમની કેબિનેટ બેઠકની। આજે ભૂપેન્દ્ર પટેલ સરકારની કેબિનેટની બેઠક મળશે। નવા વર્ષની પહેલી કેબિનેટ બેઠક મળશે। કેબિનેટમાં વાયબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ અંગે સમીક્ષા થશે। મંત્રીઓના કામકાજની પણ સમીક્ષા કરવામાં આવશે। ધોરણ 1-5ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવશે, ચર્ચાઓ થશે। આ અંગે મગફળીની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા અંગે પણ ચર્ચાઓ થશે। સરકારના આગામી આયોજનો અંગે પણ બેઠકમાં ચર્ચા થશે। તો આજે જે કેબિનેટ બેઠક મળવાની છે, વિવિધ મુદ્દાઓ છે તેને લઈને ચર્ચાઓ કરવામાં આવશે। આગામી આયોજનો સરકારના શું છે તેને લઈને બેઠકમાં ચર્ચા। બ્રિજેશ અમારી સાથે જોડાઈ ગયા છે। બ્રિજેશ, આજની કેબિનેટની બેઠક મહત્વપૂર્ણ બેઠક છે, ઘણા બધા મુદ્દાઓ એવા છે તેને લઈને ચર્ચાઓ થશે। બિલકુલ દીક્ષિતા, નવા વર્ષની આ પહેલી કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે। સામાન્ય રીતે કેબિનેટ બેઠકની અંદર આગામી આયોજનો ઉપર વિશેષ ભાર રખાતો હોય છે, સાથે જૂની જે યોજનાઓ હોય તેની સમીક્ષા કરવામાં આવતી હોય છે। એટલે આ વખતે પણ તે જ પ્રકારની ચર્ચાઓ થશે। મહત્વના નિર્ણયો બે છે, એક તો મગફળીની ટેકાના ભાવે ખરીદી જે ચાલી રહી છે તેની અંદર કોઈ પ્રકારની ગેરરીતિ ન થાય અને ખેડૂતોને યોગ્ય સંતોષ થાય તે પ્રકારની પ્રક્રિયા જળવાય તેના ઉપર ફોકસ રહેશે। બીજી તરફ જો વાત કરીએ તો ધોરણ 1-5ના ઓફલાઈન વર્ગો અંગે જે આરોગ્ય વિભાગે અભિપ્રાય આપ્યો છે તેના ઉપર પણ બેઠકની અંદર ચર્ચા થશે। વાયબ્રન્ટ ગુજરાતનો મુદ્દો મહત્વનો છે, કારણ કે વાયબ્રન્ટ ગુજરાતની તૈયારીઓમાં સરકાર લાગી છે। એટલે હવે આગામી મહિનો ખૂબ મહત્વનો છે, કારણ કે તેની અંદર વિવિધ કાર્યક્રમો અને આયોજનો ગોઠવા છે વાયબ્રન્ટ ગુજરાતના અને તેના ઉપર ફોકસ રહેશે। એટલે આ તમામ જે મુદ્દાઓ છે, સરકારની કઈ યોજનાઓ લોકો સુધી પહોંચાડવી, કેવી રીતે આગળ વધવું, તે મુદ્દાઓની પણ ચર્ચા કેબિનેટ બેઠકમાં થશે। આજની કેબિનેટ બેઠક જે છે તે નવા વર્ષની પહેલી કેબિનેટ બેઠક છે, એટલે શુભેચ્છા નવા વર્ષની તમામ મંત્રીઓ એકબીજા સાથે આપ લે કરશે અને ત્યારબાદ કેબિનેટ બેઠકનો પ્રારંભ થશે। જી બિલકુલ, આભાર બ્રિજેશ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો આજની કેબિનેટની બેઠક મહત્વપૂર્ણ બેઠક છે, ઘણા બધા મુદ્દાઓ છે, મગફળીની ટેકાના ભાવે ખરીદી, સાથે સાથે 1-5ના જે વર્ગો છે તે ઓફલાઈન શરૂ કરવા કે કેવી રીતે તેનું આયોજન, અને તે મુદ્દે આજે બેઠકમાં ચર્ચાઓ થશે, સાથે સાથે આવનારા સમયમાં શું પ્લાન છે સરકારના અને તૈયારીઓ અંગે પણ સમીક્ષા કરવામાં આવશે।